જામનગરના લાલપુરમાં ભયાનક ઘટના સામે આવી છે. એક શખ્સે પોતાની પત્ની અને પુત્રનું ગળું કાપી નાખતા બંનેને હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટના પાછળ ઘરકંકાસ કારણભૂત હોવાની ચર્ચા છે. ગઈકાલે જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાની કોશિશનો ગુનો દાખલ થયેલો છે, જેમાં વિગત એવી છે કે જે ફરિયાદી બેન છે સોનીબેન તુલસીભાઈ સોલંકી, એ પોતે મેલી વિદ્યા કરે છે એવો વહેમ રાખીને એમના જે પતિ છે તુલસીભાઈ, એમણે એમના ઉપર જીવલેણ હુમલો કરેલો. એમના ગળાના ભાગે અને હાથના ભાગે ચપ્પુ વડે ઈજાઓ કરેલી, જેમાં અંદાજે તેમને 25 જેટલા ટાંકા આવેલા છે. અને આ બનાવ દરમિયાન એમનો દીકરો હરેશ, જે 11 વર્ષની ઉંમરનો છે, એ એમને છોડાવવા માટે વચ્ચે પડતા એને પણ જે આરોપી છે એના પિતા, એણે એના ઉપર પણ હુમલો કરેલો. બંને મા અને દીકરાને જીજી હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરવામાં આવેલા. અને આ બનાવ બન્યા બાદ જે આરોપી છે પોતે પણ પોતાની જાતે એના ગળા ઉપર એને જે ચપ્પુ હતું એનેથી ઈજાઓ કરેલી. આ બનાવ અનુસંધાને એમના પત્નીની ફરિયાદ લઈ અને આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ત્રણેયની સારવાર ચાલુ છે, જે પૈકી આરોપી જે છે એને ડિસ્ચાર્જ કરવામાં આવેલો છે અને એની અટકાયત કરી અને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. અગત્યના સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.